નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું અમારી ચેનલમાં ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી આજે કાશીમાના ચહેરા પર કરચલીઓ ઉંમરની ચાડી ખાઈ રહી હતી વાળમાં સફેદી ડોક્યું કરી રહી હતી આજે કાશીમા ઘરનો એક એક ખૂણો ફરી વળ્યા હતા ક્યાંક ઊભા રહી જાય છે ક્યાંક હસી પડે છે તો ક્યાંક ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો કાશીમા માટે આ ચાર દિવાલનું મકાન નહીં એમના માટે એક પ્રેમ અને લાગણીનું ઘર હતું ઘરની એક એક ઈંટમાં હૂંફ અને એકબીજાનો વિશ્વાસ છુપાયેલો હતો ખૂબ જ રોકીને રાખ્યા હતા આંસુને પણ ના રોકાયા આંખો ભરાઈ આવી હતી આ આંસુ નહીં કાશીમાની યાદો હતી એક એક સંબંધની પૂંજી હતી જે અશ્રુરૂપી વહી રહી હતી ત્યાં જ એક ફોટો હાથમાં આવ્યો ખૂબ જ ધૂંધળો ફોટો હતો વર્ષો પહેલાંનો હતો એ જણાઈ આવતું હતું કાશીમા એમની જૂની યાદોમાં સરી પડ્યા રાજસ્થાનનું જેસલમેર એક ઇતિહાસનું સાક્ષી એવું અદ્ભુત શહેર કાશીમાની જન્મભૂમિ હતી ફક્ત કહેવા પૂરતી જન્મભૂમિ હતી નવ વર્ષની ઉંમરમાં તો કાશીમાના લગ્ન થઈ ગયેલા નવ વર્ષની ઉંમરે કાશીમા આ ઘરમાં લગ્ન કરીને આવેલા વર્ષો પહેલા ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન થઈ જતા રમવાની ઉંમરમાં લગ્ન અત્યારે અચરજ પમાડે પણ એ સમયમાં સામાન્ય વાત હતી આખું બાળપણ પણ કાશીમાએ સાસરિયામાં વિતાવેલું કાશીમાં રમવા જતા રહેતા જમવાના સમયમાં એમના સાસુમાં શોધવા નીકળતા અને કાશી કાશીની બૂમોથી ગલીઓ ગુંજી ઉઠતી નામ એવા જ ગુણ ઘરે બેઠા જ કાશીના સાક્ષાત દર્શન થઈ જાય એવા જ એ નિર્દોષ નિસ્વાર્થ અને પ્રેમા લાગણીશીલ અને કરુણાની સાક્ષાત મૂર્તિ એટલે જ આ કાશીમાં ઘરમાં સાસુ અને સસરા એમને દીકરીની જેમ સાચવતા પોતાના પરિવારની ઉપરવટ થઈને કાશીમાને સ્કૂલે મૂકેલા થોડું લખતા વાંચતા આવડે એવા હેતુસર સસરાએ આવો નિર્ણય લીધેલો ઘરમાં કોઈ દીકરી નહીં એટલે દીકરીનું વાહલ પણ કાશીમાને મળેલું કાશીમાના પતિ તકથસી પણ એમને ખૂબ જ પ્રેમ કરતા બંનેનું લગ્ન જીવન સુખમય ચાલતું હતું સમય જતા કાશીમાએ ઘરની જવાબદારી સંભાળી લીધી વર્ષોથી બાંધણીનો મોટો બિઝનેસ હતો વર્ષોથી એમની બાંધણીઓ દેશ અને વિદેશમાં પ્રખ્યાત હતી કાશીમાના પતિ અને સસરા બિઝનેસ સંભાળતા સસરા કાશીમાને ધંધાનું બધું જ્ઞાન આપતા અને કાશીમા પણ ખૂબ જ ધ્યાનથી સાંભળતા એક દિવસ સસરા બોલ્યા કાશી બેટા કાલથી તમે થોડી થોડી વારે દુકાને આવવાનું રાખો તો સારું કાશીમાં કહે છે જેવી તમારી મરજી પિતાજી કાશીમાં એમના પતિની સામે હળવું સ્મિત આપીને બોલ્યા મનોમન બંને જણ ખૂબ જ ખુશી અનુભવી રહ્યા હતા થોડા જ સમયમાં કાશીમાં બધા જ કામમાં નિપુણતા કેળવી લીધી હતી એમના કામથી ઘરમાં બધા જ ખુશ હતા એ સમય ખૂબ જ રૂઢિચુસ્ત હતો ગામના લોકો પોતાની દ્રષ્ટિથી અલગ અલગ વાત કરતા પણ કાશીમાના સસરા અને પતિના વિચારો આધુનિક હતા એ સમયની સાથે ચાલવામાં માનતા હતા જિંદગી સમયની સાથે પસાર થઈ રહી હતી કાશીમાએ ઘરમાં ખુશીના સમાચાર આપ્યા એમને સારા દિવસો જતા હતા એ માં બનવાના હતા ઘરમાં કોઈની ખુશી સમાતી નથી ઘરમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો કાશીમાના પતિ કહે છે કાશી આજે તે મને દુનિયાની ખુશી આપી છે કાશીમા ખુશ છું હું તમારા જેવા પતિ અને આ પરિવાર મેળવીને ખૂબ જ ધન્યતા અનુભવ કરી રહી છું પર ભવમાં જ પુણ્ય કર્યા હશે કે સાસુ સસરાના રૂપમાં માતા પિતા મળ્યા હું ખૂબ જ નસીબદાર છું તખુ એ પોતાના પતિને કહેતા સમયનું વહેણ તો આમ જ વહેતું હતું ઘરમાં ખુશીના દિવસો આવ્યા હતા કાશીમાએ એક દેવ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો પૂરા ઘરને સજાવવામાં આવ્યું આખા ગામને જમાડ્યું કાશીમાં અને એમના પતિ કરતાં વધારે સાસુ અને સસરાની ખુશીનો પાર ન રહ્યો આમ પણ કહેવાય છે ને કે મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે આજે એ વાત દેખાઈ આવતી હતી દીકરાનું નામ દેવ રાખ્યું દિવસે દિવસે દેવ મોટો થવા લાગ્યો ઘરનું આંગણ દેવની કિલકારીથી ગુંજવા લાગ્યું કાલી કેલી ભાષામાં વાત કરવા લાગ્યો હતો એને રમાડવા જાણે પડાપડી થતી હતી કાશીમાના સસરાએ તો દુકાને જવાનું પણ છોડી દીધું હતું દેવને હાથ ને હાથમાં જ રાખતા હતા એક દિવસ કાશીમાને કહેવા લાગ્યા વૌ દીકરા તમે બધું સંભાળો હવે હું મારો જેટલો સમય છે એ આ મારા દીકરા દેવ સાથે પસાર કરીશ મારે એને વિદેશ મોકલવાનો છે અને મોટો ઓફિસર બનાવવો છે કાશીમાના સાસુ કહે છે કાશી બેટા તારા આ સસરા બાવરા થઈ ગયા છે એક ના એક દીકરાને સાત સમુદ્ર પાર મોકલવાની વાતો કરે છે પેલા એની માં અને બાપને તો પૂછો ખરા બસ બધા નિર્ણય તમારે જ લેવાના છે કાશીમાના સસરા બોલ્યા વહુ બેટા આ મારું સપનું છે હું કાલે રહું કે ના રહું મારી ઈચ્છા પૂરી કરવાની જવાબદારી તમને સોંપું છું કાશીમા કહે છે કે પિતાજી આવું ના બોલો તમારે જ દેવને મોટો કરવાનો છે બધું જ તમારી મરજી પ્રમાણે થશે તમારી બધી ઈચ્છા પૂરી થશે એવું વચન આપું છું ઘરમાં આનંદ ખુશીનો માહોલ છવાઈ જાય છે દેવની પાપા પગલેથી ઘરમાં બધાનું બચપણ પાછું આવી ગયું હોય એવું લાગતું હતું ખુશી ક્યાં રોજની રહે છે કોને ખબર સમય ક્યારે બદલાઈ જાય છે કંઈક એવું જ બન્યું કાશીમાની જિંદગીમાં કાશીમાની જિંદગીને જાણે નજર લાગી ગઈ એક દિવસ કામથી એના પતિ અને સસરા જતા હતા ત્યાં એક થયો ઘટના સ્થળે જ બંનેના મૃત્યુ થયા કાશીમાની જિંદગી પર જાણે વીજળી પડી હતી આંખોની સામે જ એની જિંદગી સાથ છોડીને જતી રહી હતી ઈશ્વરે વસાવેલી બધી જ ખુશી પળમાં જ વિખરાઈ ગઈ કાશીમાની આંખોમાં આંસુ રોકાતા નથી આંસુ જાને સેલાબ બનીને વહી રહ્યા હતા જાણે સમય આજે થંભી ગયો હતો આ કરુણ ઘટનાથી ગામ શોકમાં ડૂબી ગયું એક જ ઘરમાંથી બે અર્થી એક સાથે નીકળી હતી આનાથી કરુણ ઘટના કેવી હોય ખૂબ જ હિંમત સાથે કાશીમા પોતાના સાસુ અને દીકરાને સંભાળે છે હવે બધી જવાબદારી કાશીમાના માથે આવી પડી કાશીમા ઘર અને દુકાનની જવાબદારી ખૂબ જ હિંમતપૂર્વક નિભાવતા હતા એ સારી રીતે સમજે છે કે રડવાથી દુઃખ દૂર થવાનું નથી એમને સસરાને આપેલું વચન યાદ આવ્યું હતું દેવને વિદેશ મોકલવાની ઈચ્છાને પૂરી કરવાની છે કાશીમાએ ખૂબ જ મહેનત કરી એમના સાસુ પણ મદદ કરતા હતા કાશીમાને કામ કરતાં કરતાં ઘણીવાર આંખો ભરાઈ આવતી આમ થોડા કોઈ સ્વજનને ભૂલવું શક્ય છે લોહીના સંબંધો તૂટતા નથી અને મનના સંબંધ છૂટતા નથી ઈશ્વર કાશીમાની પરીક્ષા લેતો હોય એવું લાગતું હતું હજુ એ શોકમાંથી માંડ માંડ બહાર આવ્યા એવામાં સાસુમાને અસ્થમાનો એટક આવ્યો અને ગુજરી ગયા હવે કાશીમાં સાવ એકલા પડી ગયા હતા પણ કાશીમાં હિંમત હાર્યા નહોતા ઈશ્વરની નીતિને સ્વીકારી સમય સાથે કાશીમાએ સમજૂતી કરી લીધી હતી સમય વેતો ગયો અથાગ પરિશ્રમ અને ધીરજના પરિણામે આજે કાશીમાના સસરાનું સપનું પૂરું થયું હતું કાશીમાનો દીકરો કેનેડામાં શેઠ થઈ ગયો હતો આજે વર્ષો પછી એ પોતાના ગામે પાછો ફર્યો હતો એ પોતાની મા કાશીમાને સાથે લઈ જવા આવ્યો હતો એ ઘર અને દુકાન વેચી કાશીમાને કેનેડા લઈ જવા માગતો હતો કાશીમાં દીકરાને ના નથી પાડી શકતા આ ઘરમાં એમનો આત્મા વસતો હતો એમની યાદોનો ખજાનો હતો એમનું બાળપણથી લઈને આજ સુધીનો સમય આ ઘર સાથે વિતાવ્યો હતો એક એક દિવાલ એક એક ખૂણો એમની ખુશીનો સાક્ષી હતો આજે એમની સામે મોટી સમસ્યા આવી પડી હતી દીકરાને ના નથી પાડી શકતા અને ઘરને છોડીને જવાની બિલકુલ ઈચ્છા નહોતી અંદર ને અંદર એમનું હૈયું ખૂબ જ વલોવાયા કરતું હતું કંઈ કંઈ પણ શકતા નથી અને સહી પણ શકતા નથી એટલામાં બહારથી બૂમ આવી કેટલી વાર છે મમ્મી કાશીમાં યાદોની સફરમાંથી સફાળા જાણે પાછા ફર્યા એમના હાથમાંથી એ જૂનો ફોટો પડી ગયો એના ગળામાં ડૂમો ભરાઈ ગયો છેલ્લી વાર ફરીથી એ ઘરને જુવે છે એ પોતાના આત્માને આ ઘરમાં મૂકીને જતા હોય એવું લાગતું હતું એ જેવા ઉમરો ઓળંગવા જાય છે કે ત્યાં જ ઢળી પડ્યા દેવ દોડીને આવ્યો મમ્મી મમ્મી શું થયું તને એકવાર તો બોલ તું આમ ચૂપ ના રહીશ દેવના આંસુ રોકાતા નથી કાશીમાં આજે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા હતા તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયોને સાંભળવા માટે ચેનલને ને કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર